જય ભીમ. ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. આજે અમારા પ્લેટફોર્મ પરનો વિષય છે આરક્ષણ. આરક્ષણ એટલે અનામત, અનામત એટલે રિઝર્વેશન, રિઝર્વેશન એટલે પ્રતિનિધિત્વ, પ્રતિનિધિત્વ એટલે ભાગીદારી. અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટેનું કારણ એ છે કે 26 જુલાઈ 1902 દિવસે ભારતની અંદર સૌ પ્રથમવાર રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજે 50% રિઝર્વેશનની જોગવાઈ કરી. અને જે જોગવાઈના કારણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ પ્રેરણા મળી અને સંવિધાનમાં આરક્ષણની જોગવાઈ કરી છે. આ આરક્ષણ વિષય ઉપર આજે અમારી સાથે સ્ટુડિયોમાં છે ગુજરાતના કર્મઠ સાહિત્યકાર, લેખક, વિવેચક એવા રાજુભાઈ સોલંકી. રાજુભાઈ સોલંકીનો થોડોક પરિચય હું જો આપું તો તેઓ, એમનો સ્વભાવ એક આંદોલનકારીનો રહ્યો છે. તેઓ સરકારી નોકરીમાં જોડાયા સચિવાલયની અંદર, પરંતુ એમનો જે એમનો આત્મા, એમનો જીવ જે હતો એ આંદોલનકારી હતો. એટલે એમણે નોકરીમાંથી રાજીનામું આપી અને તેઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને બહુજનોનું જે સાહિત્ય છે એ અને આપણા મહાપુરુષોની જે સાહિત્ય છે એનો એ પોતે એક લેખક તરીકે ખૂબ જ સરસ સમાજને પુસ્તકો અર્પણ કર્યા છે એમણે. એમની વધુ ડિટેલમાં જો વાત કરું તો એમના પિતાજી હિંમતભાઈ સોલંકી, જેઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સમાનતા નામનું જે પાક્ષિક હતું એ પાક્ષિકની અંદર એક આર્ટિકલ હતો, હુ વેર શુદ્ર અનટચેબલ, એ અનટચેબલનું ઇંગ્લિશની અંદર એ બાબાસાહેબ આંબેડકરના એ અનટચેબલના આર્ટિકલને એમણે અંગ્રેજીમાં અનુવાદ કરેલો. એટલે એમના લોહીની અંદર બાબાસાહેબની વિચારધારા વણાયેલી છે. અને આવા મહાન વિભૂતિ, એક સમાજ સુધારક અને સાથે સાથે એમણે ગુજરાતના ગરીબ બાળકો માટે કે જે લોકોને સારી સ્કૂલોમાં એડમિશન નહોતું મળતું ભણવા માટે, એવા એમના માટે એમણે ગુજરાત હાઈકોર્ટની અંદર રાઇટ ટુ એજ્યુકેશન નામે એક PLI દાખલ કરી અને એમણે પોતે જીત્યા. અને રાજુભાઈના કારણે આજે ગુજરાતના હજારો લાખો ગરીબ વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશનના નામે આજે ખૂબ જ સારી સારી સ્કૂલોમાં, ટોપ ક્લાસની જે સ્કૂલો છે એમાં એ પોતે એડમિશન અપાવવાના ભાગીદારી બન્યા છે. એટલે પોતે એક સમાજ સુધારક છે, એક સાહિત્યકાર છે, વિવેચક છે અને બહુજન આંદોલનકારી છે. આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રાજુભાઈ સર, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. સર, આજે અમારો વિષય છે આરક્ષણ. થોડોક મેં આપના વિશે, મારી પાસે જે જાણકારી હતી એ આપની જાણકારી બાબતે આપને આપી છે, તેમ છતાં આજનો મુખ્ય વિષય આરક્ષણ છે. આરક્ષણની અંદર 3 પ્રકાર હતા. એક આરક્ષણ હતું સરકારી નોકરીઓમાં, એક આરક્ષણ હતું પોલિટિક્સમાં, અને ત્રીજું એક આરક્ષણ હતું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપ્યું, એ રાજનીતિક આરક્ષણ હતું, અને શૈક્ષણિક આરક્ષણ હતું. એ વિશે આ સમાજની પાસે કેટલી જાણકારી છે અને શિક્ષિત લોકો છે, જે લોકો એજ્યુકેટેડ થયા છે શિક્ષણના રિઝર્વેશનના કારણે, એ શું સમાજની અંદર એમનું કોઈ ઉત્તરદાયિત્વ એમણે નિભાવ્યું છે કે કેમ, એ બાબતે આજે આપ અમારી સાથે ચર્ચામાં આવ્યા છો, તો આપનો જે અનુભવ છે એ અમારે અમારી પ્રજા સમક્ષ રજૂ કરો સર. આભાર પ્રવીણભાઈ. મિત્રો, 26 જુલાઈ ભારતના ઇતિહાસનો એક એવો દિવસ છે કે જે દિવસે આજથી 120 વર્ષ પહેલાં એક એવી ઘટના બની, એક એવું પરિવર્તન આવ્યું કે જેણે ભારતના ઇતિહાસને એક જબરજસ્ત વળાંક આપ્યો. ભારતની સદીઓ જૂની વર્ણવ્યવસ્થા, જાતિ પ્રથા અને એ જાતિ પ્રથાએ રચેલી અસમાનતામૂલક સમાજ વ્યવસ્થા ઉપર આ 26 જુલાઈએ એક મહાપુરુષે એવો પ્રહાર કર્યો, એવો કુઠારાઘાત કર્યો કે જેને કારણે સમગ્ર ભારતનો ઇતિહાસ
ધરમૂળમાંથી બદલાઈ ગયો. આજે મારે તમને એની વાત કરવી છે, એ દિવસની, એ સમયની, એ સમયે થયેલા એક ઐતિહાસિક પરિવર્તનની. અને પરિવર્તનના પ્રણેતા હતા રાજર્ષિ સાહુજી મહારાજ, જેમણે 1902 સરકારી નોકરીઓમાં, રાજર્ષિ હતા કોલ્હાપુર સ્ટેટના મહારાજા, અને એટલે એમણે એમના કોલ્હાપુર સ્ટેટમાં એક કાયદો ઘડ્યો કે સમાજના અંત્યજો, અછૂતો, દલિતો, શોષિતો, નબળા વર્ગના, જેને આપણે અત્યારે ઓબીસી કહીએ છીએ, તે પછાત વર્ગના લોકો માટે નોકરીઓમાં 50% અનામતનો એમણે નિર્ણય લીધો અને તેનો અમલ કર્યો. એ વખતે ભારતમાં 700 રજવાડા હતા. 700 રજવાડામાંથી એક પણ રજવાડાના રાજાને કે મહારાજાને આ પ્રજાભિમુખ, પ્રજાવત્સલ, લોકકલ્યાણનો નિર્ણય કરવા માટે કોઈ સૂઝ નહોતી, કોઈ સમજ નહોતી. માત્ર સાહુ મહારાજમાં એ દૂરંદેશિતા હતી. અને મિત્રો, આ માણસ, એમના જીવન વિશે થોડીક વાત કહું. હાજી. કે અસ્થાને નહીં હોય, તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 48 વર્ષ જીવ્યા સાહુ મહારાજ. અને 48 વર્ષમાં એમણે એક એવું ક્રાંતિકારી કાર્ય કર્યું કે જેના પડઘા યુગો સુધી સંભળાયા અને જેને ભારતની પ્રજા આજે પણ યાદ કરશે. મિત્રો, 1874માં આપણા સાહુ મહારાજનો જન્મ થયેલો અને 10 વર્ષની ઉંમરે આ સાહુ મહારાજને કોલ્હાપુરના રાજઘરાણાએ દત્તક તરીકે લીધા. હવે મજાની વાત એ છે કે આ ઘરાનામાં 3 પેઢીઓથી દત્તક બાળકો લેવાનો સિલસિલો હતો. આ એક બહુ મહત્વની ઘટના છે કે કોલ્હાપુરના દત્તક રાજવી તરીકે, રાજકુમાર તરીકે સાહુજી મહારાજને જેમણે દત્તક લીધા એ શિવાજી છઠ્ઠાના વિધવા હતા. અને શિવાજી છઠ્ઠાને પણ દત્તક લેવામાં આવેલા રાજારામ બીજાની વિધવા દ્વારા, અને એ રાજારામ બીજાને પણ દત્તક લેવામાં આવેલા. તો અહીંયા આપ જોઈ શકો છો કે જે રેસિઝમ છે, પ્યોર બ્લડનો જે કન્સેપ્ટ છે કે રક્ત બીજ, રાજાનું બીજ, એ જ રાજા થાય, એ થિયરી અહીંયા નથી. નકારી કાઢી છે અહીંયા, એ થિયરીને નકારવામાં આવી છે કે રાજાનો દીકરો જ રાજા થાય. ના, પ્રજામાંથી જે યોગ્ય, જે સુચારુ, જે પ્રજ્ઞાવાન છે, જે બુદ્ધિમાન છે, જેને આપણે 32 લક્ષણો કહીએ છીએ, એવી વ્યક્તિને બાય સિલેક્શન રાજા તરીકે સિલેક્ટ કરવાની એક પરંપરા આપણે જોઈ. આમાં માત્ર 10 વર્ષની વયે એમને દત્તક લેવામાં આવ્યા અને 20 વર્ષની વયે સાહુજી મહારાજે એમનો રાજકારભાર સંભાળ્યો. એ વખતે એવું તો શું બન્યું કે સાહુજી મહારાજના જીવનમાં પણ પરિવર્તન આવ્યું, કેમ કે એ તો સનાતની હતા. એમના ડાબા હાથે એમણે છૂંદડું છૂંદાવેલું, શિવાજી, શિવજી મહારાજનું, અચ્છા, મહાદેવનું, અને એ પણ રોજ પૂજાપાઠ કરતા અને નદીના કિનારે જઈને એ ગંગા સ્નાન કરતા. તો એ વખતે એવું બન્યું કે રાજાની સાથે જે રાજે, રાજના જે ઉપાધ્યાય હતા, રાજપુરોહિત હતા, નારાયણ ભટ્ટ, એ નારાયણ ભટ્ટ જ્યારે રાજા નદીમાં જઈને સ્નાન કરે છે ત્યારે તે પુરાણના શ્લોકો બોલે છે. તો રાજાના સલાહકારો એમને કહ્યું કે મહારાજ, આ જે નારાયણ ભટ્ટ છે તેઓ તો પુરાણના શ્લોક બોલે છે, વેદોક્ત શ્લોક બોલતા નથી. તો સાહુજી મહારાજે એમને પૂછ્યું કે તમે શા માટે પુરાણના શ્લોક બોલો છો, વેદોક્ત શ્લોક કેમ બોલતા નથી? તો એમણે કહ્યું રાજપુરોહિતે કે
તમે ક્ષત્રિય નથી, તમે શૂદ્ર છો. અને જ્યાં સુધી એક બ્રાહ્મણ તમને ક્ષત્રિય જાહેર ના કરે ત્યાં સુધી તમે શૂદ્ર છો. તો આ ઘટના સાહુજી મહારાજને હાડુહાડ લાગી ગઈ. એમને થયું કે જે શૂદ્ર રાજાને આ બ્રાહ્મણો, ચિત્તપાવન બ્રાહ્મણો ક્ષત્રિય તરીકે સ્વીકારતા નથી, તો મારે હવે આ રાજ્યમાં કોઈ ક્રાંતિકારી પરિવર્તન લાવવું જોઈશે અને આ સમાજ વ્યવસ્થાને મારે ધર્મૂળમાંથી બદલવી પડશે. એટલે આ વેદોક્ત પ્રકરણે સાહુજી મહારાજના ચિત્તમાં અનામત પ્રથાના બીજ નાખ્યા અને એમણે એક વર્ષ પછી એમણે સરકારી નોકરીઓમાં, કોલ્હાપુર સ્ટેટની નોકરીઓમાં એમણે 50% અનામત માટેનો કાયદો પસાર કર્યો. સર, આપને વચ્ચે વાત કરું છું કે મેં જ્યારે આ વાત આપની પાસે સાંભળી કે છત્રપતિ સાહુજી મહારાજ જ્યારે સરોવરમાં નહાતા હતા ત્યારે જે પુરોત્તક મંત્ર જેને કહે છે, અને એ પુરોત્તક મંત્ર માત્ર શુદ્રો અને અતિશુદ્રો માટે વપરાતા હતા અને વૈદિક મંત્રો જે હતા એ સવર્ણો માટે હતા, એમાં થોડીક સ્પષ્ટતા કરો સર. એટલે જે વેદોક્ત મંત્રો ચાર માત્ર ને માત્ર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે અપર કાસ્ટ છે, દ્વિજ જાતિઓ છે, એ દ્વિજ જાતિઓના ઉપનયન સંસ્કારથી માંડીને એમની તમામ ધાર્મિક વિધિમાં એ વેદોક્ત મંત્રોચ્ચાર થાય, અને જ્યારે શૂદ્રોની કોઈ વિધિ કરવાની હોય ત્યારે વેદોક્ત મંત્રોચ્ચારનો નિષેધ છે, પુરાણોક્ત મંત્રોચ્ચાર થતો હોય છે. એટલે આ ઘટના પછી સાહુજી મહારાજે 50% અનામત દાખલ કરી, પણ એને કારણે તો સમગ્ર કોલ્હાપુર સ્ટેટના બ્રાહ્મણો વધારે છંછેડાયા, સનાતની લોકો વધારે છંછેડાયા, અને એમણે સાહુજી મહારાજની સામે એક અભિયાન ચાલુ કર્યું. અને એમના નેતા લોકમાન્ય તિલક હતા, તો તિલકની સામે પણ સાહુજી મહારાજે એમને શરૂઆતમાં તો લોકમાન્ય કહીને આદરથી બોલાવતા હતા, પણ જ્યારે તિલકે ઘોષણા કરી કે આ સરકારી નોકરીઓની શું જરૂર છે, એમણે કહેલું તિલકે તો તેલી તંબોળીની શું જરૂર છે વિધાનસભામાં, તેલી તંબોળી ઓર કુણ ભટો કો સંસદ મેં જાકે ક્યા હલ ચલાના હૈ, ક્યા હલ ચલાના હૈ. તો એ તિલક મહારાજની સામે સાહુજી મહારાજે બ્રાહ્મણેતર લોકોમાં જાગૃતિ પેદા કરવા માટે એમણે અનામત પ્રથા આપી અને જાગૃતિનું મોટું કામ કર્યું. સર, એટલે આ રીતે ભારતની અંદર આરક્ષણનો પગ પેસારો છત્રપતિ સાહુજી મહારાજની દીર્ઘદ્રષ્ટિના કારણે થયો. સાથે સાથે સર, મારે આ આરક્ષણ જે છે, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પણ સાહુજી મહારાજની સાથે એમના પણ ખૂબ સારા સંબંધો હતા, અને સાહુજી મહારાજ પણ બાબાસાહેબ આંબેડકરના ઘરે એક વખત રૂબરૂ મળવા માટે ગયેલા, તો એ બાબતે સાહુજી મહારાજ અને ડૉક્ટર આંબેડકરના વિશે આપનું શું મંતવ્ય છે? એક મહારનો છોકરો વિલાયત જઈને આવ્યો છે, એમએ પીએચડી થયું છે, એની જ્યારે મહારાજશ્રીને ખબર પડી ત્યારે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે મહારના દીકરાને મળવું છે. એ એમની મોટરગાડી લઈને પરેલમાં સિમેન્ટની ચાલીમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં એ પોતે ગયા એમના સલાહકારોની સાથે, અને એમણે બહારથી બૂમ મારી બાબા સાહેબ, અને બાબા સાહેબ દોડતા આવ્યા, અને એ તો મહારાજ સાહેબને જોઈને અતિ પ્રસન્ન થઈ ગયા બાબા સાહેબ, અને એમને થયું કે ઓહો મહારાજ તમે મારા આંગણે, અને મહારાજે હાલથી એમને એમની જોડે બેસાડ્યા અને એમની સાથે વાતો કરી અને એમને કહ્યું કે તમે બહુ જ સારું કામ કરશો અને આપણે સાથે મળીને કામ કરીએ. અને પછી મહત્ત્વની બાબત તો એ છે કે મહારાજ સાહેબે બાબા સાહેબને કહ્યું કે તમે કોલ્હાપુર સ્ટેટ પધારો, અને એમણે જ્યારે બાબા સાહેબ ગયા ત્યારે એમનું બાબા સાહેબનું વાદળી ખેંટો પહેરાવીને સ્વાગત કર્યું, અને એ વખતે બાબા સાહેબ અને સાહુજી મહારાજની જુગલબંધીથી સમગ્ર બ્રાહ્મણેતર વર્ગમાં, એસસી એસટી ઓબીસી વર્ગમાં, બહુજન સમાજમાં એક જબરજસ્ત જાગૃતિની અને ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ, અને એક લોકોને લાગ્યું કે ખરેખર હવે આપણા ઉત્થાનની દિશામાં કશુંક નક્કર કાર્ય હવે ચોક્કસ થશે. અને
એ પછી એક મહત્વનો બનાવ બને છે 1920માં કોલ્હાપુર સ્ટેટના માણગાંવ ગામમાં એક વિશાળ પરિષદનું આયોજન થાય છે અને આ માણગાંવ પરિષદમાં સાહુજી મહારાજ કહે છે, એ એક આશવાણી ઉચ્ચારે છે કે મારા વાલા બહિષ્કૃત જનો, તમને તમારો સાચો નેતા મળી ગયો છે. મને બહુ આનંદ થાય છે કે તમે ડૉક્ટર આંબેડકરને તમારા નેતા તરીકે તમે એમને પસંદ કર્યા છે. અને આ ડૉક્ટર આંબેડકર માત્ર અછૂતોના નહીં પણ આ સમગ્ર દેશના નેતા તરીકે આવતીકાલે એ પ્રસ્થાપિત થશે એવું મારું અંતઃકરણ થઈ રહ્યું છે. એટલે સાહુજી મહારાજે તો એ વખતે બાબા સાહેબનું જે ભવિષ્યનું જે રોડમેપ હતો, બાબા સાહેબની કેરિયર કારકિર્દી અને એમણે જે ઉજ્જવળ ભારતના બંધારણના ઘડવૈયા તરીકેના માર્ગ ઉપર જે બાબા સાહેબ પ્રશસ્ત થઈ રહ્યા હતા અને સાહુજી મહારાજના સામાજિક ન્યાય સોશિયલ જસ્ટિસના સિદ્ધાંતોને બાબા સાહેબ પછીથી ભારતના બંધારણમાં સાકાર કરવાના હતા અને પૂના કરારથી માંડીને ભારતના બંધારણ સુધીની સફર જે આદરવાના હતા એનો પાયો, એની બુનિયાદ સાહુજી મહારાજે માણેગાંવ પરિષદમાં નાખી. અને એ એક એવી મહત્વની ઘટના છે કે જે આપણે આજના દિવસે આપણે યાદ કરીએ તો આપણને ખબર પડશે કે આજે અનુસૂચિત જાતિ જનજાતિ કે ઓબીસી સમાજના બહુજન સમાજના લોકો આજે ઉજળા થઈને સરસ મજાના સૂટ પેન્ટ કોટ પહેરીને માલે છે, પાર્ટી કરે છે, કરોડોના બંગલામાં રહે છે, 20 લાખની એરકન્ડિશન ગાડીઓમાં ફરે છે, તો એના પાયામાં છત્રપતિ સાહુજી મહારાજની આ 50% અનામત છે અને એમણે આપેલો સામાજિક ન્યાયનો સિદ્ધાંત છે. રાજુભાઈ સર, આપે વાત કરી કે આરક્ષણના જનક છત્રપતિ સાહુજી મહારાજ છે અને ખૂબ લુકાભિમુખ પણ હતા. એમનો એક બીજો પણ કિસ્સો આપ અમારા દર્શકોને સમજાવો તો સારું છે, સંભળાવો તો. ગંગાધર કામલે નામના એક ગંગારામ કામલે નામના એક ચાની એમના ત્યાં એક વર્ગ 4ના કર્મચારી હતા અને એમણે ચાની કેટલી ખોલેલી અને ત્યાં આગળ છત્રપતિ સાહુજી મહારાજ ચા પીવા માટે ગયેલા. હા, એ બહુ સાચી વાત છે કે અસ્પૃશ્યને જે સમયે લોકો ઘરમાં પણ પ્રવેશવા દેતા નહોતા, જેની સાથે ખાવાનું તો ઠીક, જેને પાણી પણ જે લોકો પીવડાવતા નહોતા, એવા ભયંકર અસ્પૃશ્યતાના ઘોર સમયમાં એ ગંગારામ કામલેને ચાની કેટલી એણે શરૂ કરાવડાવી મહારાજ સાહેબે અને ત્યાં એ ચા પીવા ગયા. પણ માત્ર વાત આટલી નથી પ્રવીણભાઈ. હાજી, મહારાજ સાહેબે આ માત્ર 50% અનામત આપી છે એવું નથી, મહારાજ સાહેબે સૌ શું કામ કર્યા. એમણે કહ્યું કે દરેક ગામમાં એક પ્રાથમિક શાળા હોવી જોઈએ. આજે ગુજરાતના 18,000 ગામોમાં પ્રાથમિક શાળાઓ નથી, જે મહારાજ સાહેબે 120 વર્ષ પહેલાં એમણે શિક્ષણને પ્રાધાન્ય આપીને કહેલું કે દરેક ગામે એક પ્રાથમિક શાળા હોવી જોઈએ. અસ્પૃશ્યો માટે પહેલાં રાત્રિ શાળા શરૂ કરી, પછી દિવસની શાળા શરૂ કરી, લોજિંગ અને બોર્ડિંગ સાથેની શાળા શરૂ કરી, પછી એમણે માંગ મહાર ચમાર બધી જ જાતિના બાળકોને અલગ જે ભણાવવાની વ્યવસ્થા હતી, પછી એમણે શુદ્ર સવર્ણ અસ્પૃશ્ય તમામ બાળકોને એક જ શાળામાં ભણવા માટેનો કાયદો કર્યો, બધા ભણતા થયા. એક સૌથી મોટી વાત છે કે જે આ જાતિના લોકો, કે માણગાંવ પરિષદમાં પણ સાહુ મહારાજ કહે છે કે મેં પોતે અનુભવ્યું છે કે મહાર માંગ ચમાર આ જાતિના લોકોએ ફરજિયાત હાજરી પુરાવવી પડતી હતી ચોરામાં, અને એ ગામમાં કોઈ પણ વેઠવાળો કામ કરવાનો હોય, વેઠનું કામ હોય, તો અસ્પૃશ્ય જાતિના લોકો પાસે કામ કરાવતા, વેટ કરાવતા, જેને અત્યારે આપણે બોન્ડેડ લેબર કહીએ છીએ, જે આપણે બંધિયા મજૂર ટાઈપની જે વાત છે, સિટી એક્ટમાં જે આપણે બેગારીની પ્રથા ઉપર જે પ્રતિબંધ છે એ વખતે ચાલુ હતી. તો સાહુજી મહારાજ કહે છે કે મેં પોતે પ્રત્યક્ષ અનુભવ્યું છે અને મેં જોયું છે કે એમને વેતન આપવામાં આવતું નથી, ઘરે બાળક બીમાર હોય છતાં પણ એમની પાસે ફરજિયાત વેટ કરાવવામાં આવે છે અને વેટ કરતી વખતે એમને ચિંતા હોય છે કે મારા બાળકનું ઘરે શું થશે, અને ઘણા કિસ્સામાં તો એ સ્ત્રી કે પુરુષ મહાર
કે ચમાર એ જ્યારે ઘરે પાછો જાય છે ત્યારે એનું બાળક મરી પણ ગયું હોય છે. તો આ કિસ્સો એમણે માણગાંવ પરિષદમાં કહેલો અને એમણે કહેલું કે મેં આ હાજરીની પ્રથા, આ વેઠગારીની પ્રથા, આ બેગારી બોન્ડેડ લેબરની પ્રથાને મેં બંધ કરાવી. તો અત્યારે જે એટ્રોસિટી એક્ટ છે, અત્યારે જે પ્રાવિધાન થયેલી છે, તેના પણ પહેલાં, સદીઓ પહેલાં, દાયકાઓ પહેલાં સાહુજી મહારાજે આનું એક ધરાતલ ઉપર આનો વાસ્તવિક અમલ કરાવેલો. અને સૌથી મોટી એક વાત હતી જે ઘણા લોકોને ખબર નથી અને એનો જસ કોઈક બીજા લોકોને જ આપે છે, એમણે ક્રિમિનલ ટ્રાઇ કહેવાતી જાતિને પણ હાજરીમાંથી મુક્તિ અપાવેલી અને એમને જે ભારત સરકારે બહુ પાછળથી જવાહરલાલ નહેરુએ ડીનોટિફાઈ કરેલી એ જાતિઓને એ વખતે સાહુજી મહારાજે એ જાતિઓને ફરજિયાત વેઠવારામાંથી એમને મુક્ત કરાવેલા અને એમના કપાળે લાગેલું ગુનેગાર જાતિનું લાંછન મીટાવવાનું એક મહાન કૃત્ય, સમાજ સુધારણાનું કાર્ય સાહુજી મહારાજે કરેલું. અત્યારની ક્રિમિનલ ટ્રાઇબ, ડીનોટિફાઈડ નોટિફાઈડ ટ્રાઇબ, વિચરતી જાતિના લોકો, ડીએનડી વીજીએનડી, એ વિચરતી જાતિઓને આપેલું. એટલે હા પ્રવીણભાઈ, એ જાતિના લોકોને કે એમના નેતાઓને કાર્યકરોને કોઈને ખબર નથી કે સાહુજી મહારાજને કારણે સૌ પહેલું આ કલંક દૂર થયેલું. એટલે આમ જોવા જઈએ તો સમગ્ર રીતે સાહુજી મહારાજે સમગ્ર જાતિ પ્રથાને તોડવાનું એક જેને કહેવાય કે મહાભગીરથ કૃત્ય એમણે કરેલું એ આપણે આજે યાદ કરવું જોઈએ. અને સાહુજી મહારાજનું જે પ્રદાન છે અને એમની સાથે સાથે આપણા વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ, હા, બંનેનું પ્રદાન છે. અને મજાની વાત છે કે બંને દત્તક લીધેલા બાળકો છે અને બંને બિન ક્ષત્રિય કણવી, એક સામાન્ય વર્ગના, શૂદ્ર વર્ગના બાળકો હતા કે જેમને રાજ કુટુંબોએ જેમને એડોપ્ટ કરેલા અને એને જ કારણે કદાચ બાય ડિફોલ્ટ એમના ડીએનએમાં જે શુદ્ર અતિ શુદ્ર વર્ગ માટેની જે ભાવના હતી એ એને કારણે કદાચ હતી, એવું કહું તો મને તમે માફ કરજો. બહુ તદ્દન સાચી વાત છે કે છત્રપતિ શાહુજી મહારાજ એટલે એક આરક્ષણના જનકની સાથે સાથે એક બહુ મોટા સમાજ સુધારક પણ હતા. સાથે સાથે સર તમે વાત કરી શિક્ષણ વિશે, તો છત્રપતિ શાહુજી મહારાજ ખુદ રાજકોટની રાજકુમાર કોલેજમાં એમણે અભ્યાસ કરેલો છે અને એમણે શિક્ષણનું કામ કર્યું છે. તો આપણા સમાજમાં અને એના ઉપરથી કદાચ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રેરણા મળી હોય અને એમણે શિક્ષણમાં જે એસસી એસટી ઓબીસીના જે રિઝર્વેશન આપ્યું છે, તો સર એના સમાજ ઉપર શું પ્રત્યાઘાત અને એના પડ્યા છે? એમાં મારે તો એટલું જ કહેવું છે કે આપણે લોકો, આપણો સમાજ, ખાસ કરીને અનુસૂચિત જાતિનો સમાજ, આપણે બાબા સાહેબનું જે સૂત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એમાં જે સૌથી પહેલું સૂત્ર છે શિક્ષિત બનો આપણે ભૂલી ગયા છીએ. આપણે, મને કહેતા બહુ દુઃખ થાય છે કે આ 14 એપ્રિલે અમદાવાદમાં માત્ર વક્તૃત્વ સ્પર્ધા, ડાયરા, કેક કાપવા પાછળ આ અમદાવાદના દલિત સમાજે 1 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, 1 કરોડ રૂપિયાનું ધુમાડો કર્યો. આ જ પૈસા બાળકોના શિક્ષણ માટે વપરાયા હોત તો આપણા સમાજને વધુ ફાયદો થયો હોત. પણ આપણે, આપણા મહાપુરુષોએ જે આદર્શો આપણને આપ્યા છે, આપણા મહાપુરુષો જે આદર્શો પર ચાલ્યા છે, એ આદર્શો ઉપર ચાલવાને બદલે આપણે ફેસ્ટિવિટી, ઉત્સવપ્રિયતા અને છીછરા મનોરંજનમાં આપણે ચડી ગયા છીએ. અને એને કારણે હજુ પણ આપણા મહાપુરુષોએ જે બલિદાનો આપ્યા છે, બલિદાનોની વિરાસતને આપણે સમજ્યા નથી અને એ માર્ગે ચાલીને આપણા સમાજને હજુ વધારે બહેતર બનાવવાની ભૂમિકાએ આપણે પહોંચ્યા નથી. એટલું તો પ્રવીણભાઈ કહેવું પડશે. વાત તદ્દન સર આપની સાચી છે કે ગુજરાતની જો વાત કરીએ તો 7% ગુજરાતમાં અનુસૂચિત જાતિને રિઝર્વેશન મળ્યું અને 15% અનુસૂચિત જનજાતિને રિઝર્વેશન મળ્યું. માત્ર સરકારી, હું સરકારના તંત્રની વાત કરું છું. તેમ છતાં એવું એક માનવું છે કે અનુસૂચિત જાતિના લગભગ 4-5% જ અનામતનો
અમલવારી થઈ છે અને શિડ્યુલ ટ્રાઇબમાં તો કદાચ 5-7% એમો પણ થયું છે. તેમ છતાં હજુ ઘણી બધી રિઝર્વેશનની જગ્યાઓનો બેકલોગ ખાલી છે સરકારમાં. પણ છત્રપતિ શાહુજી મહારાજ જે છે એમણે જે શિક્ષણનો જે કન્સેપ્ટ આપ્યો હતો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બહુજનોને શિક્ષણનો કન્સેપ્ટ આપ્યો હતો કે શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, શિક્ષણ એ સામાજિક અને કર્તવ્ય નિભાવવાનું એક સાધન છે, એ બાબતે સર તમે સમાજને કંઈ માર્ગદર્શન અથવા તો શું ઉદબોધન કરવા માંગો છો? મારું બહુ સ્પષ્ટ માનવું છે કે શિક્ષણ જ એકમાત્ર આ દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. એજ્યુકેશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન ફોર ઓલ પ્રોબ્લેમ્સ ઓફ કન્ટ્રી. અને હવે આપણે પેલી વાત સાંભળી છે કે તે પાટા બાંધેલી વિધવા માતાની કે પોતાના દીકરાઓને પેટે પાટા બાંધીને ભણાવે છે અને એ એની દુર્દશામાંથી એની દુર્ગતિમાંથી બહાર આવી જાય છે, તો આપણો સમાજ એણે એ વિધવા માતાનું રૂપક આપણને લાગુ પડે છે કે તમારે આ સમાજે પણ પેટે પાટા બાંધીને એના બાળકોને ભણાવવાના છે અને પ્રાયોરિટી શિક્ષણ જ હોવી જોઈએ. એ શિક્ષણ પછીની બધી વાતો જે કંઈ છે, તમે કેક કાપો, ફેસ્ટિવલની જેમ બાબા સાહેબની જન્મજયંતિ ઉજવો, કથાઓ કરો, ડાયરાઓ કરો, મોટા મોટા સ્ટેજ બનાવો, એની ઉપર ડ્રોન ઉડાડો, કેમેરા ઉડાડો અને એની પાછળ તમે લાખો રૂપિયા ખર્ચો છો, એને કારણે પ્રાયોરિટીનું જે એજ્યુકેશન છે, શિક્ષણ માટેની જે અગ્રતા છે એ આપણે ભૂલી જઈએ છીએ અને એનાથી આપણને બહુ મોટું નુકસાન થાય છે. તો શિક્ષણની અંદર જે ભણેલા ગણેલા લોકો છે એ લોકો મેળાવડાઓમાં અને આવા ખર્ચેની પાછળ બહુ મોટા ખોટા ખર્ચાઓ કરે છે, એના બદલે જે સમાજનો હજુ પણ દબાયેલો કચરેલો અને એવો તબક્કાનો વર્ગ જે છે કે જેમને આજે પણ શિક્ષણ માટે ખૂબ જ મુશ્કેલી છે, તો શું એવા સમાજને આ જે ભણેલો ગણેલો અને નોકરી કરતો વર્ગ છે જે અનામતના કારણે આટલા બધા આગળ સુધી સફળ થયો છે, એ સર જો આ ગરીબ લોકોની જવાબદારી નિભાવે તો સમાજને એક સારી આગળ વધવાની મોકો મળે, તો આપ એ બાબતે સમાજને શું સંદેશો આપવા માંગો છો? મારું એવું માનવું છે કે જે સમાજનો ભણેલો ગણેલો વર્ગ જેના અનામતના લાભ પણ મળ્યા છે એ લોકોએ હવે પાછળના જે સમાજના જે યુવાનો છે એમને તૈયાર કરવા માટે જે કિશોરો છે, બાળકો છે, એમને ભણાવવા માટે શક્ય એટલું યોગદાન આપવું જોઈએ અને એ વિધવા માએ એના દીકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યો એ જે વાર્તા આપણે સાંભળી છે તો ખરેખર આ સમાજ પોતે વિધવા માં જેવો છે અને એને જ્યારે પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવવાના હોય ત્યારે એની પહેલી પ્રાયોરિટી એકમાત્ર અગ્રતા શિક્ષણ જ હોય અને બાકીની બધી વસ્તુ પાછળ એના બેકગ્રાઉન્ડમાં જાય છે, તો આ એક બાબત ઉપર આપણા સમાજે ચોક્કસ કામ કરવાની જરૂર છે. સર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને છત્રપતિ શાહુજી મહારાજ સાથે ખૂબ અંગત નાતો પણ એમની સાથે હતો અને એમની છત્રપતિ શાહુજી મહારાજની વિચારધારાના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યારે અવસર મળ્યો સંવિધાન બનાવવામાં ત્યારે એમણે રાજકીય રિઝર્વેશન પણ આપ્યું છે, કારણ કે આજે આપણે જ્યારે આરક્ષણની વાત કરી રહ્યા છીએ, અનામતની વાત કરી રહ્યા છીએ, જનપ્રતિનિધિની વાત કરી રહ્યા છીએ, પ્રતિનિધિત્વની વાત કરી છે, ત્યારે એક પ્રતિનિધિત્વ આપણું રાજકીય રીતે પણ બાબા સાહેબ આંબેડકરે આપણને રિઝર્વેશન આપ્યું છે, તો રાજકીય રીતે આપણા સમાજની શું સ્થિતિ છે? આપણા સમાજની સ્થિતિની એ બાબત છે તો આપણને સાવજી મહારાજના જીવનમાં એક પ્રસંગ છે કે જ્યારે સાવજી મહારાજ કોંગ્રેસનો વિરોધ કરતા અને એ કહેતા હતા, સરસ વાત કરેલી એમણે જસ્ટિસ મોગલે સાથેના સંવાદમાં, એમણે એવું કહ્યું કે
સાહુજી મહારાજ, તમે કોંગ્રેસનો શા માટે વિરોધ કરો છો? કોંગ્રેસમાં કઈ બ્રાહ્મણોની એટલી મેજોરિટી છે નહીં? મેજોરિટીમાં તો બ્રાહ્મણેતર લોકો છે. બ્રાહ્મણેતર એટલે આપણે જેને એસસી એસટી ઓબીસી કહીએ છીએ, આ બ્રાહ્મણેતર લોકોએ કોંગ્રેસમાં જવું જોઈએ અને કોંગ્રેસનો કબજો કરવો જોઈએ. એટલે સાહુજી મહારાજે સરસ જવાબ આપ્યો કે ભાઈ ગેટાઓની સંખ્યા પણ બહુ હોય છે, એમની સંખ્યા પણ વધારે છે, પણ એથી એ ગેટાઓ બ્રાન્ચ નથી આવતું. કોઈ પણ માણસ ગેટાઓને વારામાં પૂરી લે છે ભરવાડ. એટલે આ ઉપી જાતિના લોકો ભરવાડ જેવા છે અને આ જે ઓબીસી લોકો છે, બ્રાહ્મણેતર લોકો છે, એ ગેટા જેવા છે. એટલે હું ઈચ્છું છું કે એ લોકો પોતાની સ્વતંત્ર રાજનીતિ શરૂ કરે. અને કદાચ એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના છેલ્લા દિવસોમાં આરટીઆઈની રચના કરવાનો વિચાર એમને આવ્યો છે. બિલકુલ, કેમ કે બાબા સાહેબે જે સ્વતંત્ર રાજનીતિની વાત કરી, અત્યારે એક વસ્તુ મારે કહેવી છે કે મોટાભાગના લોકો એવું સમજે છે કે જ્યારે બહુજન રાજનીતિની વાત કરીએ ત્યારે એવું સમજે કે ભાઈ કોઈ પાર્ટીમાં જોડાઈ જાય, પણ ના, બહુજન રાજનીતિ અને બહુજન આંદોલન એક નાનકડી એક પોલિટિકલ પાર્ટી પૂરતી સીમિત વાત નથી. એમાં બહુજન રાજનીતિ અને બહુજન આંદોલનમાં એક આખી બહુજન વિચારધારા છે અને બહુજન વિચારધારામાં બહુજન સમાજને એના ઉત્થાન માટે અત્યાર સુધીમાં જે સેંકડો મહાપુરુષોએ કાર્ય કર્યું છે, એ મહાપુરુષોના જીવન કવનને, એમના વિચાર સંદેશને ફરી પાછો લોકો સમક્ષ લઈ જવો, એવું મોટું કામ છે. ચૂંટણીમાં ઊભા રહેવા કરતાં પણ કદાચ મોટું કામ છે બહુજન લોકનાયકોને સમાજ સુધી લઈ જવા અને એમના વિચારોને સરળ ભાષામાં સમજાવવા. અને એના માટે આર્ટ, લિટરેચર, કવિતા, મ્યુઝિક અસંખ્ય માધ્યમો છે. અને અત્યારના સોશિયલ મીડિયાના યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ એવા બધા કે પોડકાસ્ટ જેવા જે સોશિયલ મીડિયા છે, એ મીડિયા ઉપર બહુજન વિચારધારાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર એ બહુ મોટી રાજનીતિ છે. માત્ર ચૂંટણીમાં ઉભા રહેવું એટલું નહીં. રજવીર સર, છેલ્લે હવે આપણે છેલ્લો પ્રશ્ન પૂછીશ કે તમારા જીવનની અંદર જે આંદોલનનો એક સ્વભાવ બનાવ્યો એની પાછળ મને એમ લાગે છે કે તમારા પિતાજી પણ આ આંદોલનકારી હતા, તે બાબતે બે મિનિટ આપ કેવી રીતે તમારા સ્વભાવની અંદર આ આંદોલન આવ્યું અને બહુજન મુવમેન્ટ આવ્યું? લગભગ 20 વર્ષનો હતો અને મારા પિતા ગુજરી ગયા, પણ મને એટલી રાજકીય સમજ એમના જીવન પરથી મને પડે છે. હું એમની સાથે સાથે ચર્ચા પણ કરું કે આ સમાજ અને એની રાજકીય દિશા કેવી હોવી જોઈએ. સૌથી મહત્વનું એક પરિવર્તન 1981ના અનામત વિરોધી આંદોલન વખતે આવ્યું. મારા પિતા તો અભિજીતની કોંગ્રેસમાં રહ્યા હતા, શરૂઆતમાં આંબેડકરવાદી હતા, પણ પછી કોંગ્રેસમાં કોર્પોરેટર પણ બન્યા અને એ એક બિન સરકારી ખાનગી રામકૃષ્ણ સેવા સમિતિના ટ્રસ્ટની શાળામાં 30 વર્ષ સુધી હેડમાસ્ટર રહ્યા, એવા દલિત. અને એને કારણે એમના સમર્થ સમાજના ગાંધીવાદીઓ સાથે બહુ સારો એમને ઘરો બોલ હતો, પણ એમણે 1981ના અનામત વિરોધી આંદોલન વખતે એમણે એવું એક વાક્ય ઉચ્ચાર્યું કે આપણને આ દેશમાં કાસ્ટ હિન્દુ લોકો શાંતિથી જીવવા માંગે. એ અમને એ વખતે રિયલાઇઝેશન થયું અને મને પણ એ વખતે સમજાયું કે હજુ આ દેશમાં ક્રાંતિકારી પરિવર્તન માટે હજુ પણ આપણે જદ્દોજહેદ કરવી પડશે, હજુ પણ એક બે પેઢીઓએ. તો આ સંદેશ હતો એમના પિતાજીનો અને રાજુભાઈ અક્ષરસ એનું પાલન કર્યું છે. આજે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આજે છત્રપતિ શાહુજી મહારાજે કે જે એક અનામતના જનક છે, એક સમાજ સુધારક હતા, એ વિષય ઉપર આજે ચર્ચા ગહન કરી છે. જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના પગલે સંવિધાનની અંદર જે શૈક્ષણિક અનામત આપી, રાજકીય અનામત આપી અને સરકારી નોકરીઓમાં અનામત આપી, તેમ છતાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કહેલું કે મુજબ પટેલી જે લોકોને ધોકા દીયા હૈ, પણ
તેમ છતાં આશા અને ઉમેદ સાથે રાજુભાઈ સોલંકીએ એ આજે જે વાત કરી એ વાતને આપ જો સાંભળજો. અને આજે આ 26 જુલાઈ જે છે એ માત્ર છત્રપતિ શાહુજી મહારાજનો એક અનામત લાગુ કરવા માટેનો દિવસ નથી, પણ એમાંથી એક બોધ લેવાનો દિવસ છે. જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી અમે આવી અનેક વાતો અને ચર્ચાઓ લઈને આવીશું. એ સાથે ધન્યવાદ. જય ભીમ. નમો ગુજરાત.